વડોદરાના મેયર કેઓ રોકડિયાનું નિવેદન છે કે રખડતા ઢોર સામે કાર્યવાહીને લઈને મળી છે ધમકી. પશુ માલિકો કાર્યવાહી યોગ્ય ન હોવાની આપે છે ધમકી અને રખડતા ઢોર મુકતા મનપા કરવા અમે કટિબદ્ધ. તો રખડતા ઢોર મુક્ત મનપા કરવા અમે કટિબદ્ધ. રખડતા ઢોર સામે કાર્યવાહીને લઈને ધમકી મળી છે. પશુ માલિકો કાર્યવાહીને લઈને ધમકી આપે છે કારણ કે જે એક બનાવ સામે આવ્યો છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પશુ છે તે દોડી રહ્યું છે અને તે એક વ્યક્તિને અડફેટી લે છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે. રખડતા ઢોરથી નાગરિકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. ગોરવા બાદ ચોખંડી વિસ્તારમાં પણ રખડતા ઢોરનો આતંક છે. ગાયે અડફેટ મારતા નાગરિક એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. વડોદરા મહાનગરપાલિકા ઢોર પકડવામાં નિષ્ફળ છે. તો સીઆર પાટીલ પણ ઠપકો આપી ચુક્યા છે, તેમ છતાં પણ કાર્યવાહી નથી થતી. મને ફોન પર જે કાર્યવાહી પશુપાલકો સામે થઈ રહી છે એ કાર્યવાહી યોગ્ય નથી અને આ જ દિશાની અંદર તમે જે કાર્યવાહી કરી રહ્યા છો એ અયોગ્ય કરી રહ્યા છો, આ જોવા જેવી થશે, આવા શબ્દો સાથેની પણ ધમકી મને મળી છે. આ ધમકીનો મારા મતે કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે આવી ધમકીઓ મળ્યા કરે, પણ જે વસ્તુ માટે અમે કટિબદ્ધ છે, વડોદરાને તમામ મહાનગરોને ઢોર મુક્ત બનાવવા એ ગુજરાત સરકારની, તમામ મહાનગરપાલિકાની અને અમારા ભારતીય જનતા પાર્ટીની કટિબદ્ધતા છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધો. ગોરવામાં ઘર પાસે જ ઉભેલા વ્યક્તિને અડફેટે લીધો હતો. તો રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધને પગમાં ફ્રેક્ચર થયું છે. હાલમાં વૃદ્ધ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં છે. તો બેદરકારી દાખવનાર પશુ માલિક વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. તો બે દ્રશ્યો છે, ચોખંડી અને ગોરવા વિસ્તારના આ બંને દ્રશ્યો છે. અલગ અલગ આ ઘટના છે અને જેમાં પશુઓનો ત્રાસ આપ જોઈ શકો છો. પશુ માલિકો છૂટા રઝળતા મૂકી દે છે તેમના પશુઓને અને જેના કારણે જે સામાન્ય લોકો હોય છે તેમને હેરાન ગતિ થતી હોય છે. સવાલ એ છે કે શહેરમાં રખડતા ઢોર પર અંકુશ કેમ નથી મુકાઈ રહ્યો? મૂંગા પશુઓને કોણ રસ્તે રઝળતા મૂકી દે છે? અનેક લોકો ઇજાગ્રસ્ત થવા છતાં પણ રસ્તા પર કેમ જોવા મળે છે પશુઓ? રસ્તા પર રખડતા મૂકી દેતા ઢોર માલિકો સામે કાર્યવાહી ક્યારે થશે? જાહેર માર્ગો પર ઢોર જોવા ન મળે તેનો કાયમી ઉકેલ કેમ શોધાતો નથી? જામનગર કુંડલિયા હનુમાન મંદિરે ભીડ, લોકોના ટોળે ટોળા દર્શન માટે પહોંચ્યા છે. કોરોનાને લઈને લોકોમાં ઘોર બેદરકારી છે. માસ્ક વગર અનેક લોકો ફરતા દેખાયા છે. કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો આપ જોઈ શકો છો. તો કુંડલિયા હનુમાન મંદિરે ભીડ જોવા મળી રહી છે. લોકો દર્શન કરવા જાય છે, ભગવાન પાસે પ્રાર્થના પણ કરે છે કે હવે કોરોનાનું જે સંકટ છે, સંક્રમણ છે, તે હવે દૂર કરે અહીંયાથી. પરંતુ તેઓ માસ્ક પહેરવા તૈયાર નથી. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, લોકો દર્શન કરવા જઈ રહ્યા છે નવા વર્ષમાં અને પહેલો દિવસ છે, પરંતુ લોકો હજુ પણ બેદરકાર જોવા મળી રહ્યા છે. જે ભગવાન પાસે તેઓ પ્રાર્થના કરવા જાય છે કે કોરોનાનું જે આ મહામારી છે તે જતી રહેવી જોઈએ, પરંતુ એ જશે ક્યારે? જ્યારે તમે સતર્ક બનશો, માસ્ક પહેરશો. બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાનું જે જોડિયા પંથકનું અતિ પૌરાણિક જે કુંડળિયા હનુમાન મંદિર છે ત્યાં દર્શનાર્થીઓની ભીડ છે. હું એક દ્રશ્યો દેખાડી શકું, કેમેરામેનને કહીશ કે જે પ્રકારે હાલ જે લોકો છે તે લોકોની લાંબી કતારો જોઈ શકાય છે. સવારથી જ આ પ્રકારની કતારો છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે અહીં જે આ મંદિર આવેલું છે તે મંદિર ખૂબ પ્રાચીન છે, ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ભાન ભૂલ્યા હોય અને અતિશયોક્તિ પણ કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. કારણ કે માસ્ક વગરના લોકો પણ દેખાઈ રહ્યા છે. જે લોકો છે તે લોકોને અહીં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, ત્યારે કેટલાક લોકો પણ છે, મંદિરના મહંત છે, એમની સાથે વાત કરીશું. મારા શ્રી, ખાસ કરીને આજે અંતિમ માગસર મહિનાનો શનિવાર છે, દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ છે, કેટલાય લોકોએ માસ્ક પણ નથી પહેર્યું, શું કહેશો? કારણ કે દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે કોરોના પણ હજી નથી ગયો. સાહેબજી, અમારા તરફથી તમે બધાને સૂચિત કરતા જ હોય અને હરખને હરખમાં એ લોકોનો પણ કંઈ વાંક હોતું નથી, પણ દર્શનના હરખમાં બેચારા ભૂલી પણ જાય છે અને મંદિર તરફથી સંસ્થા તરફથી બાર બાર કહેવામાં પણ આવે છે કે માસ્ક વગર કોઈ આવશો નહીં, કોઈ આવતા નહીં. આમાં બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે, અન્ય પણ ભારતીય આવે છો, ક્યાંથી આવો છો અને કેવી અહીંયા ભીડ જોવા મળે છે? જોડિયાથી આવું છું, બાજુના ગામમાંથી. ભીડ સારી છે, દર શનિવારે આટલી જ ભીડ હોય છે કારણ કે લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.
સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે, પણ આપણે કીધું એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કરવું પણ આપણા બધા માટે અનિવાર્ય છે, જેનું મંદિર પ્રશાસન દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે. લોકોની પોતાની પણ જાગૃતિ એ બાબતે જરૂરી છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે લોકો અહીંયા આવી રહ્યા છે, ક્યાંક ક્યાંક બેફિકર હોય, કેટલાક લોકો છે, એમની સાથે વાત કરશું. ભાઈ માસ્ક કેમ નથી પહેર્યું? ક્યાંક ભૂલી રહ્યા છે 2021 પૂરો થયો છે, પરંતુ કોરોના નથી ગયો, આ લોકો હજી નથી ભૂલ્યા. અને જે પ્રકારે જામનગર નું જોડિયા પંથક નું જે કુંડળિયા હનુમાનજી મંદિર, કે જે અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે, દર માગસર મહિનાના શનિવારે અહીં મેળો જામે છે. આજે જ્યારે માગસર મહિનાનો અંતિમ શનિવાર છે, ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જે પાલન કરવું જોઈએ એ નથી કરી રહ્યા, તે પણ ચોક્કસ બાબત છે. સંધ્યા જી, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જો કે મંદિર પ્રશાસન તરફથી પણ જે પ્રકારની વ્યવસ્થા હોય, જ્યારે પણ જ્યારે મંદિરમાં પ્રવેશતા હોય છે ત્યારે હાથ સેનિટાઈઝ કરવાના હોય છે, અને સાથે જ માસ્ક પહેરો એ પ્રકારનું સૂચન પણ આપવું એટલું જ જરૂરી છે. પાટણના રાધનપુરથી સાંતલપુર સુધીનો બિસ્માર રોડ અકસ્માતનો હોટસ્પોટ બન્યું છે. એક જ રસ્તા પર છેલ્લા 10 દિવસમાં થયેલા અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. એક બનાવમાં બાઇક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે કે અકસ્માતની બીજી ઘટનામાં ખરાબ રોડના કારણે બાઇક પર સવાર મહિલાનું મોત થતાં મહિલાના પતિએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે ફરિયાદ દાખલ કરાવી છે. 10 દિવસમાં એક જ રોડ પર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા હોવા છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી નથી હલતું. હાઇવે ઓથોરિટીને માત્ર ટોલ ટેક્સ લેવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આસપાસ રહેતા ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ કોઈ જ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. ભાવનગર શહેરમાં બની રહેલા ઓવરબ્રિજનું કામ હાલ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ગૌરવપથ પર 115 કરોડના ખર્ચે આરટીઓ સર્કલથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી ફ્લાયઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ઓવરબ્રિજના કામના કારણે રસ્તા પર સતત ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. ફ્લાયઓવરની ડિઝાઇન મંજૂરી મળવાના વાંકે આરએનબી સ્ટેટ પાસે ગાંધીનગરમાં પડી છે, અને ફ્લાયઓવરના કામની મુદત પૂર્ણ થવામાં માત્ર 9 મહિના જ બાકી છે, અને ત્યારે હજુ 30% જ કામગીરી થઈ છે. એડવાન્સ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ દ્વારા અન્ય બ્રાન્ડનું સ્ટીલ નહીં વાપરવા સ્પષ્ટપણે અભિપ્રાય આપ્યો છે. દ્વારા નેગેટિવ અભિપ્રાય હોય અને સ્ટીલ અમે જે કન્સલ્ટન્ટ દ્વારા અથવા તો ડિઝાઇનર દ્વારા જે એપ્રૂવ કર્યું છે તે જ વાપરી અને કાયમી ક્વોલિટી અને સ્ટ્રેન્થ જળવાઈ રહે એ માટે અમે શાસકો કાયમી કટિબદ્ધ છીએ. માંગણી કરવામાં આવેલી કે મને જે એપ્રૂવ સ્ટીલ છે એ જલ્દી અવાજ ન થતું હોય તો જિંદા સ્ટીલ વાપરવાની મંજૂરી આપવામાં આવે, અને એ વિભાગે અમારા સુધી દરખાસ્ત કરેલી, પરંતુ અમે આ દરખાસ્તને નકારી દીધી છે અને જે એપ્રૂવ સ્ટીલ છે એ જ વાપરવામાં આવશે. ગાળામાં આ કામ કરવાનું હતું, એ હજી સુધી સમય પૂરો થઈ ગયો, એ ઉપર ઘણા મહિના થઈ ગયા છતાં એનું કામ 20-25% થયું છે. પછી રોડનું હોય કે બ્લોકનું હોય કોઈ સમય મર્યાદામાં થતું જ નથી, એને કોઈ પેનલ્ટી આપવામાં આવતા નથી. અને વિશેષ વાત છે, આ 118 કરોડ કે 15 કરોડનો છે, અને પાછા આ જ સરકાર અને આ જ કોર્પોરેશન વિશેષ પાછા પૈસા વધારી પણ દેશે. ખોદી ખોદી મૂકી દીધા છે. અહીંયા એક્સિડન્ટ એટલા થાય છે, રોજના એક્સિડન્ટ કેટલા થાય, કેટલા ભટકાય છે, રોડ ક્રોસ નથી કરી શકતા, આ બધું ખોદી ખોદી, કોઈ જાતનું કાંઈ કામ જ નથી કરતા, બધું ખોદી ખોદી 6-8 મહિનાથી આ પડતર છે, નાળું ખોદી નાખ્યું છે. અહીંયા કોઈ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો માથે તોળાઈ રહ્યો છે, અને ત્યારે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પરાપી પડિયા ખાતે નિર્માણ પામી રહેલ એઇમ્સની ઓપીડી શરૂ થઈ ચૂકી છે. રાજકોટ એઇમ્સમાં ઓપીડી શરૂ થતાં જ આસપાસના તાલુકા સહિત જિલ્લાઓના દર્દીઓને મોટો ફાયદો થશે. ખાનગી હોસ્પિટલ કરતાં એકદમ ઓછી ફીમાં દર્દીઓ સારવાર મેળવી શકશે. સર, એક્સપિરિયન્સ તો હું તો વેલ એન્ડ બેસ્ટ છે. જ્યારે રાજકોટમાં કોઈ બી તમે હોસ્પિટલમાં જાઓ તો માની લો કોઈ બી ચાર્જીસ છે એના બહુ મોટા ચાર્જીસ હોય છે, ઊંચા ચાર્જીસ હોય. જ્યારે એમ્સમાં તમે 10 રૂપિયાના રજિસ્ટ્રેશનથી લાઈફ ટાઈમ એમાં ચાર્જીસ નિદાન કરાવી શકો છો. મેં એક બે જગ્યાએ ટેસ્ટિંગ કરાવ્યું હતું, પણ ત્યારે 400 કે 500 રૂપિયા જનરલ રિપોર્ટના લીધા હતા, જ્યારે તમને અહીંયા માત્ર 25 રૂપિયાથી વાઇટ WBC અને CBCના રિપોર્ટ તમને કરી આવે છે એમ્સમાં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તબીબી ક્ષેત્ર સાથે એમ્સ રાજકોટની ઓપીડી છે તે શરૂ થઈ ચૂકી છે. ત્યારે હાલ અત્યારે પણ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તબીબ છે
તે પેશન્ટને તપાસી પણ રહ્યા છે ને ત્યારે આપણે પેશન્ટ સાથે જ સીધી વાતચીત કરીશું કે આખરે એમ્સ રાજકોટનો જે એક્સપિરિયન્સ છે તેમના માટે કેવો રહ્યો છે, શું કહેશો, આપને કયા પ્રકારની તકલીફ છે ને આપ જ્યારે અહીંયા આવ્યા છો આપને કયા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે? મારી તકલીફના બાબતમાં તો મારે જૂની શ્વાસનો તકલીફ છે અને એના અનુસંધાને ઉમેદ લઈને અહીંયા બેટર રિઝલ્ટ, સારું રિઝલ્ટ મળે એટલા માટે હું આવ્યો છું. અને મને એન્ટ્રન્સથી માંડીને અપ ટુ રજિસ્ટ્રેશનનો સ્ટેજ ગણો કે ડૉક્ટર સાહેબનો જે કંઈ થરલી તપાસ ગણો, ખૂબ સારી રીતે તપાસ કરી છે. હર પાસા મારા જે છે મારા વ્યસનોથી માંડીને કંઈ બધું પૂછ્યું છે અને ભગવાનની દયાથી વ્યસનો તો નથી, પણ છતાં થરલી તપાસ થઈ છે એવું મને ફીલ થાય છે. ખાનગી હોસ્પિટલોને છોડીને હવે રાજકોટ એમ્સના આંગણે હવે કહી શકાય કે જે દર્દીઓ છે તે પહોંચી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કલ હમને ગૃહ પ્રવેશ ક્યા, થોડા સા પૂજા થા ઓર હમને સોચા નહીં થા કે મરીજ આ જાયેંગે કલ, બટ ફોર્ચ્યુનેટલી ચાર મરીજ કલ ભી આ ગયે, ઉનકો દેખા ગયા. હમારી ફાર્મેસી વહાં પે કામ કર રહી હૈ, લેબ હમારી ઓપરેશનલ હો ગઈ હૈ કલ સે હી, ઓર આજ શામ કો પતા ચલેગા કિતને ટોટલ મરીજ આયેંગે. મેં બતા થા હમારે 10 સ્પેશિયલિટી વહાં પે કામ કર રહી હૈ.